જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ કેમ છો તમે બધા મજામાં ને જુઓ આજે આપણે ધોરણ ત્રણમાં ગણિત ગમત વિષયનો અભ્યાસ કરીશું આપણે પ્રકરણ બે સંખ્યાની ગમતનો અભ્યાસ કરીશું વિદ્યાર્થીઓ આગળ તમે પ્રકરણ બે શીખી ગયા આપણે અહીં ફરીથી તેનું પુનરાવર્તન કરીશું આ ચિત્ર જુઓ વિદ્યાર્થીઓ અહીં નાના બાળકો દેખાય છે ને તમારા જેવા જુઓ રાધિકા ગૌરી વિકી ઇન્દ્રા અને સુનીલ આંબલીના બી એટલે કે કચુકા ભેગા કરતા હતા જુઓ આ વિકી છે આ રાધિકા છે આ ગૌરી છે આ સુનિલ છે અને આ ઇન્દ્રા છે એ લોકો શું બોલે છે જુઓ તો विककी बोले छे की हु मानु छु के मैं 42 कचुका भेगा करया छे એટલે વિકી કે છે કે મે 42 કચુકા ભેગા કર્યા છે રાધિકા બોલે છે કે મે 24 કચુકા એકઠા કર્યા છે રાધિકાએ કેટલા કચુકા ભેગા કર્યા 24 ગૌરી કે છે હુરરે મે 48 કચુકા મેળવ્યા છે ગૌરીએ 48 કચુકા મેળવ્યા છે સુનિલ કે છે મારા 38 કચુકા આહી છે એ સુનીલે આડત્રીસ કચુકા ભેગા કર્યા છે ઇન્દ્રા કહે છે મેં ચોપન કચુકા મેળવ્યા છે ઇન્દ્રાએ કેટલા કચુકા મેળવ્યા છે ચોપન બરાબર હવે આના પરથી આપણે ખાલી જગ્યા પૂરીશું ખાલી જગ્યાએ સૌથી વધુ કચુખા એકઠા કર્યા છે તો જુઓ અહીં વિદ્યાર્થીઓ વિકીના બેતાલીસ કચુકા રાધિકાના ચોવીસ ગૌરીના સુડતાલીસ ઇન્દ્રાના કેટલા ચોપન બરાબર ને એટલે કોણે સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે ઇન્દ્રાએ હવે આગળ જુઓ વિકી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલ ખાલી જગ્યા કચુકા વધારે ભેગા કરશે હવે જો વિકી પાસે કેટલા કચુકા છે બેતાલીસ કેટલા બેતાલીસ હવે તેટલા કરવા માટે સુનિલ સુનિલના કચુકા જુઓ તો આડત્રીસ છે કેટલા આડત્રીસ બરાબર તો સુનિલ બેતાલીસ કચુકા કરવા માટે કેટલા કચુકા વધારે એકઠા કરશે તો બેતાલીસ કરવાના છે તો પછી ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તો એને બીજા કેટલા કચુકા વધારે ભેગા કરવા પડશે એક બે ત્રણ ચાર કેટલા કચુકા એ વધારે ભેગા કરશે ચાર જુઓ જો રાધિકા છ કચુકા વધારે મેળવે તો તેની પાસે ખાલી જગ્યા કચુકા હશે જો રાધિકાના કચુકા કેટલા છે ચોવીસ કેટલા ચોવીસ હવે તે છ કચુકા વધારે મેળવે કેટલા છ તો ચોવીસ પછી પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ જુઓ તે છ કચુકા વધારે મેળવે એટલે જુઓ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તો કેટલા થશે તેની પાસે કચુકા ત્રીસ કેટલા કચુકા થશે તેની પાસે ત્રીસ હવે જુઓ કેટલા બાળકો પાસે ચાલીસ કરતા વધારે કચુકા છે અહીં જુઓ ચાલીસ કરતા વધારે તો વિકી પાસે કેટલા છે તો એ ચાલીસ કરતા વધારે થયા હા થયા એટલે પહેલું બાળક રાધિકા પાસે કેટલા કચુકા છે ચોવીસ તો એ ચાલીસ કરતાં વધારે છે ના ગૌરી પાસે કેટલા છે સુડતાલીસ તો એ ચાલીસ કરતાં વધારે છે હા ચલો બીજું એક સુનિલ પાસે કેટલા છે આડત્રીસ તો આડત્રીસ એ ચાલીસ કરતાં વધારે છે ના નથી ચાલીસથી ઓછા છે હવે ઇન્દ્રાના કેટલા છે ચોપન કેટલા ચોપન તો ચોપન એ ચાલીસ કરતાં વધારે કહેવાય એટલે બીજું એક બાળક એટલે કેટલા બાળક પાસે ચાલીસ કરતાં વધારે કચુકા છે એક બે અને ત્રણ કેટલા બાળકો પાસે ત્રણ બાળકો પાસે બરાબર હવે જુઓ ખાલી જગ્યાને પચાસ કચુકા કરવા માટે ત્રણ કચુકાની જરૂર છે જુઓ પચાસ કચુકા કરવા છે પણ ત્રણ કચુકાની જરૂર છે જુઓ હવે અહીં જુઓ વિકી પાસે બેતાલીસ છે તો એમાં આપણે બીજા ત્રણ કચુકા ઉમેરી દઈએ તો પચાસ થાય ના થાય બેતાલીસ પછી તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ જ થાય રાધિકા પાસે ચોવીસ છે તો એમાં બીજા ત્રણ ઉમેરીએ તો પચાસ થાય ના ગૌરી પાસે કેટલા છે સુડતાલીસ કચુકા છે તો સુડતાલીસ માં બીજા ત્રણ કચુકા વધારે ઉમેરીએ તો પચાસ કચુકા થાય જુઓ સુડતાલીસ પછી અડતાલીસ ઓગણપચાસ અને પચાસ બરાબર એટલે ગૌરીને પચાસ કચુકા કરવા માટે ત્રણ કચુકાની જરૂર છે જુઓ ગૌરીને પચાસ કચુકા કરવા માટે ત્રણ કચુકાની જરૂર છે હવે જુઓ સુનિલ પાસે ચાલીસ કરતાં બે કચુકા ઓછા છે હવે સુનિલ પાસે કેટલા કચુકા છે આડત્રીસ એટલે બે કચુકા ઓછા છે આડ બરાબર હવે અને ખાલી જગ્યા પાસે ચાલીસ કરતાં બે કચુકા વધારે છે એટલે ચાલીસ કરતાં બે વધારે એટલે કેટલા થવા જોઈએ બેતાલીસ ચાલીસ વધતા એકતાલીસ બેતાલીસ તો કોની પાસે બે ક બેતાલીસ કચુકા છે જુઓ તો વિકી પાસે કોની પાસે વિકી પાસે તો વિકી પાસે બે કચુકા વધારે છે ધોનીની સદી ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક દિવસીય હરીફાઈ વનડે મેચ ભારત પ્રથમ બેટિંગ કરે છે જો વિદ્યાર્થીઓ અહીં ક્રિકેટ મેચનું ચિત્ર આપેલ છે એમાં ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વન ડે મેચનું આયોજન કરાયું હતું એમાં ભારત પહેલાં બેટિંગ કરે છે હવે એનાઉન્સર શું કહે છે કે ધોની છન્નું રન પર અને ફક્ત એક જ બોલ બાકી છે ધોનીના છન્નું રન થઈ ગયા છે અને એક છેલ્લો બોલ બાકી છે તે તેની સદી પૂરી કરી શકશે સદી એટલે સો સદી એટલે સો તો એ સેવો રન પૂરા કરી શકશે અને જુઓ કેવો શ્રેષ્ઠ છગ્ગો અને એણે છેલ્લા બોલમાં છગ્ગો માર્યો છગ્ગો એટલે એણે છેલ્લા બોલમાં છ રન કર્યા બરાબર તો જુઓ અહીં ખાલી જગ્યા પૂરો ધોનીએ છન્નું વત્તા છગ્ગો એટલે છ બરાબર ખાલી જગ્યા રન કર્યા તો આપણે છન્નુંમાં છ ઉમેરવાના છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર હવે છન્નુંથી ગણતરી કરો છન્નું પછી કઈ સંખ્યા આવે સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું સો સો પછી કઈ સંખ્યા આવે મેં તમને આગળ શીખવાડ્યું હતું એકસો એકસો બે એટલે કેટલા રન કર્યા એકસો બે રન કર્યા હવે અહીં જુઓ ખેલાડી છે એક બે ત્રણ ચાર અને એમના કરેલા રનની વિગત આપી છે હવે સદી પૂર્ણ કરવા માટે રનની જરૂરિયાત તો આ બધા ખેલાડીઓને સો રન સદી એટલે સો તો આ બધા ખેલાડીઓને સો રન કરવા બીજા કેટલા રનની જરૂર પડશે એની આપણે ગણતરી કરવાની છે જુઓ પહેલાં ખેલાડીના રન છે ત્રાણું તો સો રન કરવા એ કેટલા રન ઉમેરવા પડશે એમાં જુઓ ત્રાણું પછી કઈ સંખ્યા આવે ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું અને સો તો ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે કેટલા રનની જરૂર પડે સાત રનની સદી પૂરી કરવા માટે કેટલા રનની જરૂર પડે સાત રનની જુઓ બીજા ખેલાડીના રન જુઓ સત્તાણું છે તો સત્તાણું પછી કઈ સંખ્યા આવે અઠ્ઠાણું નવ્વાણું સો તો કેટલા થયા જુઓ એક બે ત્રણ એટલે કેટલા રનની જરૂર પડે ત્રણ રનની હવે ખેલાડી ત્રણના રન છે નેવ્યાસી અને એને સો રન બનાવવા છે તો કેટલા રનની જરૂર પડશે આપણે ગણીશું નેવ્યાસી પછી કઈ સંખ્યા આવે નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું અને સો જુઓ ગણતરી કરો હવે કેટલા રનની જરૂર પડશે એને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર એટલે સદી પૂરી કરવા એને કેટલા રનની જરૂર પડે અગિયાર રનની હવે અહીં જુઓ ખેલાડી ચારના રન છે નવ્વાણું નવ્વાણું પછી કઈ સંખ્યા આવે સો કઈ સંખ્યા આવે સો એટલે એને સદી પૂરી કરવા એટલે સો રન કરવા એને ખાલી એક જ રનની જરૂર પડશે દસ ની ગણતરી કરો એટલે વિદ્યાર્થીઓ જે સંખ્યા આપેલ છે એમાં દસ દસ સંખ્યા તમારે આગળ વધવાનું છે જુઓ દસ દસ પછી શું આવે એમાં બીજા દસ ઉમેરીએ તો વીસ બીજા દસ ઉમેરીએ તો ત્રીસ એમ એમ કરીને આપણે દસ દસની ગણતરી કરવાની છે તો ત્રીસ પછી દસ ઉમેરે તો ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી નેવું સો બરાબર તમારે દસ દસ ની ગણતરી કરવાની છે એ જ રીતે જુઓ એકસો દસ એકસો વીસ એકસો ત્રીસ એકસો ચાલીસ એકસો પચાસ એકસો એકસો સિત્તેર એકસો એકસો નેવું અને પછી શું આવે બસો એવી જ રીતે ત્રણસો દસ ત્રણસો વીસ ત્રણસો ત્રીસ ત્રણસો ચાલીસ ત્રણસો પચાસ ત્રણસો ત્રણસો સિત્તેર ત્રણસો ત્રણસો નેવું ચારસો તમારે દસ દસ અંક આગળ સંખ્યા વધારવાની છે હવે અહીં જો તમને સાતસો વીસ જ આપ્યા છે તો સાતસો ના દસ આગળ કરીએ તો કેટલા આવે એના પહેલા સાતસો દસ સાતસો સાતસો ત્રીસ સાતસો ચાલીસ સાતસો પચાસ સાતસો સાહીઠ સાતસો સિત્તેર સાતસો એસી સાતસો નેવું અને આઠસો એ જ રીતે પચાસની ગણતરી કરવાની છે બરાબર જુઓ પચાસ પચાસની ગણતરી કરવાની એટલે અહીં જુઓ બસો બસોમાં પચાસ ઉમેરીએ તો બસો પચાસ બસો પચાસમાં પચાસ ઉમેરીએ તો ત્રણસો ત્રણસો પચાસ ચારસો ચારસો

આવી રીતે દરેક પચાસ પચાસ ની ગણતરી સંખ્યાઓનો કોઈ અંત નથી હવે તમે કહી શકો તેવી સૌથી મોટી સંખ્યા કઈ છે તો ના સંખ્યાઓ અનંત છે એટલે સૌથી મોટી સંખ્યા કઈ છે તે કહી ન શકાય હવે વિદ્યાર્થીઓ બે ડગલા આગળ કુદકો મારો એકસો ચારમાં બે સંખ્યા તમારે આગળ વધવાનું છે તો એકસો ચાર પછી કઈ સંખ્યા આવે એકસો પાંચ અને એકસો છ એટલે તમારે બે ડગલા આગળ વધવાનું છે એકસો છ પછી એકસો સાત અને એકસો આઠ એકસો આઠ પછી એકસો નવ અને એકસો દસ એકસો દસ પછી એકસો નહીં પણ એકસો તમારે આગળ વધવાનું છે એકસો બાર પછી એકસો તેર એકસો ચૌદ એકસો ચૌદ પછી એકસો પંદર અને એકસો સોળ એજ રીતે બે ડગલા પાછળ કૂદકો મારો પાછળ બરાબર એટલે જો અહીં આપેલા છે તો બસો બાસઠ ની પાછળની સંખ્યા કઈ આવશે બસો એકસઠ અને બસો સાહીઠ હવે બસો સાહીઠ ની પાછળ ઓગણસાહિ બે બે અંક સંખ્યા તમારે પાછળ લખવાની છે બસો અઠાવન ના બે અંક પાછળ બસો છપ્પન પછી બસો છપ્પનમાં બે અંક પાછળ એટલે બસો પંચાવન અને બસો બસો માં બસો ત્રેપન બસો બાવન એટલે તમારે સંખ્યાની ઊંધી ગણતરી કરીને લખવાની છે મારો તો એકસો દસ એકસો વીસ એકસો ત્રીસ એકસો ચાલીસ એકસો પચાસ એકસો સાહીઠ એકસો સિત્તેર એ જ રીતે દસ ડગલા પાછળ કૂદકો મારો તો જુઓ દસ દસ અંક સંખ્યા તમારે પાછળ લખવાની છે પચાસ એકસો ચાલીસ બરાબર ફરી વાર જુઓ બસો એટલે દસ અંક તમારે સંખ્યા પાછળ લખવાની છે એટલે એકસો નેવું એકસો એસી

નેવું પછી છસો છસો પછી દસ અંક ઉમેરો તો સંખ્યા કઈ આવે છસો દસ એ જ રીતે આમાં જુઓ નવસો દસ નવસો વીસ નવસો ત્રીસ નવસો ચાલીસ એટલે સંખ્યા કેટલા અંક આગળ વધી છે દસ દસ અંક એટલે નવસો ચાલીસ પછી નવસો પચાસ નવસો સાહીઠ નવસો સિત્તેર નવસો હવે અહીં જુઓ બસો નવ બસો સાત બસો પાંચ તો સંખ્યા વધે છે કે ઘટે છે જુઓ આગળ બસો નવ પછી બસો સાત એ સંખ્યા ઘટે છે કેટલા અંક ઘટે છે બબ્બે અંક કેટલા બબે અંક એટલે તમારે સંખ્યા બે બે અંક એટલે કે બે ડગલા ઓછી લખવાની છે બે ડગલા પાછળ લખવાની છે તો બસો પાંચની પાછળ ઊંધી સંખ્યા ગણતરીમાં કઈ આવે બસો ચાર બસો ત્રણ પછી બસો બે બસો એક બરાબર પછી બસો એકસો નવ્વાણું પછી એકસો અઠ્ઠાણું અને એકસો સત્તાણું તમારે ઊંધી ગણતરી કરીને સંખ્યા લખવાની છે હવે અહીં જુઓ ચારસો એક ચારસો બે ચારસો ત્રણ એ સંખ્યા એક અંક આગળ વધે છે તો ચાર ચારસો બે ચારસો ચારસો ચાર ચાર પાંચ ચારસો છ ચારસો સાત હું કોણ છું સંખ્યા સાથે જોડો વિદ્યાર્થીઓ અહીં તમારે જોડકા જોડવાના છે હું ચાલીસ અને પચાસ ની વચ્ચે આવું છું અને મને લખવામાં પાંચ આવે છે તો વિદ્યાર્થીઓ ચાલીસ અને પચાસની વચ્ચે જે સંખ્યાઓ આવે છે અને એ લખવામાં પાંચ આવે છે એ કઈ સંખ્યા છે જુઓ અહીં ચાલીસ અને પચાસની વચ્ચેની સંખ્યા છે જુઓ એકતાલીસ બેતાળીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાળીસ અને ઓગણપચાસ ચાલીસ અને પચાસની વચ્ચેની સંખ્યાઓ હવે લખવામાં પાંચ આવે એ સંખ્યા કઈ છે તો આમાં કઈ સંખ્યામાં પાંચ આવે છે પિસ્તાળીસ માં બરાબર એટલે ચાલીસ અને પચાસ ની વચ્ચેની સંખ્યા અને જેમાં પાંચ આવે એ સંખ્યા કઈ છે હવે આગળ મને લખવામાં નવ આવે છે અને હું નેવું ની ઘણો નજીક છું હવે આ બધામાંથી નેવું ની નજીકની સંખ્યા કઈ છે જો નેવું તરત પહેલાની સંખ્યા આવે નેવ્યાસી બરાબર તો નેવુંની ઘણી નજીકની સંખ્યા કઈ કહેવાય નેવ્યાસી તો આપણે આને આની જોડે જોડીશું બરાબર હવે જો મારા પછી તમે ચોગો એટલે કે ચાર મારો તો તમે સદી કરી શકો જો કયા નંબર એટલે કે કઈ સંખ્યા પછી આપણે ચાર ઉમેરીએ તો સદી કરી શકો એટલે સો આવે તો કઈ સંખ્યામાં ચાર ઉમેરીએ તો સો આવે તો જુઓ કઈ સંખ્યા આવશે પછી કઈ આવે સંખ્યાઓ સત્તાણું અઠાણું નવ્વાણું અને સો એટલે કઈ સંખ્યા આવશે છન્નું જુઓ હું દસ ની દસ નોટો જેટલો છું 10 ની 10 નોટો એટલે 10 + 10 આવી રીતે 10 વાર તો કઈ સંખ્યા આવે 100 બરાબર હું સદી + અડધી સદી છું સદી એટલે 100 અને અડધી સદી એટલે 50 તો કઈ સંખ્યા આવે 100 + 50 એટલે 150 હવે અહીં જો હું સિત્યોતેર અને સત્તાણું ની બરાબર વચ્ચે સિત્યોતેર પછી ઇઠ્યોતેર ઓગણસી એસી એક્યાસી બ્યાસી ત્યાસી ચોર્યાસી પંચ્યાસી છ્યાસી સિત્યાસી બરાબર પછી એ જ રીતે ઇઠ્યાસી નેવ્યાસી નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું વચ્ચે કઈ સંખ્યા આવે સિત્યાસી હવે અહીં જુઓ આ કેટલા છે તો જુઓ અહીં સો ની બે નોટ છે બરાબર અને દસ ની ચાર નોટો છે સો ની બે નોટો એટલે કેટલા બસો અને દસ ની ચાર નોટલેસો ચાલીસ એટલે આ કેટલા રૂપિયા થયા બસો ચાલીસ જ રીતે જોવાય કેટલી સળીઓ છે જો સો સોના ત્રણ જૂથ છે સો સો ના ત્રણ જૂથ અને દસ નું એક જૂથ અને કેટલા છે એટલે સો વત્તા સો વત્તા સો ત્રણસો દસ અને આ કેટલી સળિયો છે ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલે ત્રણસો અને દસ વત્તા નવ એટલે ત્રણસો અહીં જો સો સો ના બે બ્લોક છે એટલે બસો પછી આ દસ નો એક બ્લોક બસો દસ પછી અગિયાર બસો બાર અહીં જો મણકા કેટલા છે જો આ સો મણકા છે કેટલા સો અને આ દસ દસ ના ત્રણ છે એટલે ત્રીસ અને આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એટલે સો વત્તા ત્રીસ એકસો અને આઠ એટલે એકસો હવે જુઓ આ કેટલા રૂપિયા છે જો સો 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 ત્રણ નોટો છે એટલે ત્રણસો અને દસ ની બે નોટો છે એટલે ત્રણસો વીસ રૂપિયા ચડતા ક્રમમાં લખો જો વિદ્યાર્થીઓ અહીં તમને જે સંખ્યાઓ આપેલ છે તેને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની છે જુઓ કઈ કઈ સંખ્યાઓ છે એકસો ચોરાણું એકસો ઓગણપચાસ એકસો ચાલીસ એકસો એકાવન અને એકસો પંદર તો આ સંખ્યાઓને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો ચડતા ક્રમમાં સંખ્યાઓને ગોઠવવા માટે કઈ સંખ્યા ધ્યાનમાં લેવાની નાની સંખ્યા કઈ સંખ્યા નાની સંખ્યા તો આ બધી સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે જુઓ એકસો પંદર કઈ સંખ્યા છે એકસો પંદર તો આપણે તેને પહેલાં લખીશું એકસો પંદર અને જે સંખ્યા લખીશું તેની નીચે લીટી દોરી દઈશું બરાબર હવે આ સંખ્યાને આપણે ધ્યાનમાં લેવાની નથી હવે બાકી કઈ સંખ્યાઓ રહી એકસો ચોરાણું એકસો ઓગણપચાસ એકસો ચાળીસ અને એકસો એકાવન તો આ સંખ્યાઓમાંથી નાની સંખ્યા કઈ છે નાની સંખ્યા એકસો ચાળીસ તો એકસો પંદર પછી આપણે કઈ સંખ્યા લખવાની એકસો ચાલીસ અને તેની હવે આપણે આ એકસો ચાલીસ ને ધ્યાનમાં લેવાના નથી હવે કઈ સંખ્યા એકસો ચોરાણું એકસો ઓગણપચાસ અને એકસો એકાવન આ ત્રણમાંથી નાની સંખ્યા કઈ છે એકસો ઓગણપચાસ કઈ સંખ્યા એકસો ઓગણપચાસ બરાબર હવે કઈ સંખ્યાઓ બાકી રહી એકસો ચોરાણું અને એકસો એકાવન આ બેમાંથી નાની સંખ્યા કઈ એકસો એકાવન બરાબર અને છેલ્લે કઈ સંખ્યા બાકી રહી એકસો ચોરાણું બરાબર જો હવે કયો ક્રમ થશે એકસો પંદર એકસો ચાલીસ એકસો ઓગણપચાસ એકસો એકાવન અને એકસો ચોરાણું ફરી એક વાત યાદ રાખો ચડતા ક્રમમાં નાની સંખ્યા ધ્યાનમાં લેવાની બરાબર અને જે સંખ્યા લખી કાઢો તેની નીચે લીટી દોરવાની એટલે ફરી એ સંખ્યા ધ્યાનમાં લેવાની નહીં જુઓ ચડતા ક્રમમાં પહેલા નાની સંખ્યા પછી એનાથી મોટી એનાથી મોટી એમ કરીને નાની સંખ્યા તરફ જવાનું બરાબર એ જ રીતે ઉતરતા ક્રમમાં લખો જો અહીં તમને સંખ્યાઓ આપેલ છે એકસો ચુંબોતેર એકસો અઢાર એકસો એક્યાસી એકસો ત્રેસઠ અને એકસો છત્રીસ ઉતરતા ક્રમમાં તમારે સૌથી પહેલા મોટી સંખ્યા લખવાની એટલે કે ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા ધ્યાનમાં લેવાની હવે જુઓ આપેલ સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે એકસો એક્યાસી છે બરાબર એટલે પહેલા એકસો એક્યાસી લખીશું હવે જુઓ હવે આપણે એકસો એક્યાસી ને ધ્યાનમાં લેવાના નહીં હવે કઈ કઈ સંખ્યાઓ બાકી રહી એકસો ચુંબોતેર એકસો અઢાર એકસો ત્રેસઠ અને એકસો છત્રીસ બરાબર હવે આ સંખ્યાઓ બાકી રહી એમાં મોટી સંખ્યા કઈ એકસો ચુંબોતેર એટલે ત્યારબાદ એકસો ચુંબોતેર લખીશું હવે એકસો ને ધ્યાનમાં લેવાના નહીં હવે એકસો અઢાર એકસો ત્રેસઠ અને એકસો છત્રીસ આ ત્રણ સંખ્યાઓમાંથી મોટી સંખ્યા કઈ છે એકસો ત્રેસઠ બરાબર હવે કઈ સંખ્યાઓ બાકી રહી એકસો અઢાર અને એકસો છત્રીસ આ બે માંથી મોટી સંખ્યા કઈ એકસો છત્રીસ બરાબર અને છેલ્લે કઈ સંખ્યા બાકી રહી એકસો અઢાર એકસો ત્રેસઠ એકસો છત્રીસ અને એકસો અઢાર એટલે મોટી થી નાની સંખ્યા તરફ જવાનું જ્યારે ચડતા ક્રમમાં માં કઈ સંખ્યા લખવાની નાની સંખ્યા અને ઉતરતા ક્રમમાં કઈ સંખ્યા લખવાની મોટી સંખ્યા